मुख्यमंत्री विजयभाई रूपाणी द्वारा ગઈકાલે જાહેરાત કરવામાં આવી હતી કે જીએમડીસી ગ્રાઉન્ડ ખાતે આવેલ હોલમાં વધુ 800 બેડની હોસ્પિટલ ઊભી કરવામાં આવશે। જેને લઈને આજે સવારે આરોગ્ય વિભાગના અધિકારીઓ હોલની મુલાકાત લીધી હતી અને તપાસ કરી હતી, જેમાં અધિકારીઓ દ્વારા તમામ ચકાસણીઓ બાદ હોસ્પિટલ બનાવવા માટે કેન્દ્ર સરકારમાં અરજી કરી હતી। હવે કેન્દ્ર સરકાર દ્વારા પરવાનગી આપવામાં આવશે અને લીલી છે અને હવે હોસ્પિટલ શરૂ કરવામાં આવશે। જીએમડીસી હોલ ખાતે અધિકારીઓ દ્વારા બેડના પણ અમુક ભાગ મૂકવામાં આવ્યા છે, જેમાં તૈયારીઓ કરવામાં આવી છે અને કઈ રીતના હોસ્પિટલ ઊભી કરવામાં આવશે તે અંગે પ્લાન પણ રજૂ કરવામાં આવ્યો છે, જેના ભાગરૂપે થોડાક બે થી ત્રણ બેડની વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે અને અધિકારીઓ દ્વારા કઈ રીતના આખી હોસ્પિટલ ઊભી થશે તે અંગે ની એક બ્લુ પ્રિન્ટ પણ રજૂ કરવામાં આવી હોવાનું સૂત્ર દ્વારા માહિતી મળી રહી છે। રાજ્યમાં જે રીતે કોરોનાના કેસ વધી રહ્યા છે તેને લઈને સરકાર દ્વારા આયોજન કરવામાં આવી રહ્યું છે। અમદાવાદની જો વાત કરવામાં આવે તો અમદાવાદમાં સતત કોરોનાના કેસ વધતા જઈ રહ્યા છે, જેને લઈને હોસ્પિટલો પણ ફૂલ થતી રહી છે। તેને લઈને જ હવે મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી દ્વારા અમદાવાદના જીએમડીસી ગ્રાઉન્ડ ખાતે આવેલા હોલમાં પણ 800 બેડની હોસ્પિટલ ઊભી કરવા માટેની પણ જાહેરાત કરવામાં આવી છે। અધિકારીઓ દ્વારા હવે આગામી આયોજન બાદ લીલી ઝંડી આપવામાં આવશે। સતત 24 કલાક સમાચાર જોવા માટે ડાઉનલોડ કરો ઈટીવી ભારત એપ।